શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ મારી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળશું શુક્રવાર સ્પેશિયલ માતા લક્ષ્મીજીના જન્મની કથા સમુદ્ર મંથનની કથા તથા માતા લક્ષ્મીજીના વિવિધ સ્વરૂપોનું વર્ણન જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો દિગ્ગજો દ્વારા સુવર્ણ કળશના મુખથી પડેલ આકાશગંગાના સ્વસ્થ મનોહર જળથી જેના અંગનો અભિષેક થાય છે તે સમસ્ત લોકના અધીશ્વર ભગવાન વિષ્ણુની પત્ની ક્ષીરસાગર તનૈયા જગન્માતા ભગવતી લક્ષ્મીને હું પ્રાતઃકાળે નમસ્કાર કરું છું મિત્રો માતા લક્ષ્મીની કામના સમૃદ્ધિ સંપત્તિ આયુ આરોગ્ય પુત્ર પૌત્રાદિ પરિવાર ધન ધાન્યની વિપુલતા વગેરેની પ્રાપ્તિ માટે લક્ષ્મીજીની ઉપાસના કરવામાં આવે છે શ્રી જ્યાં માતા લક્ષ્મીજીનું સ્વરૂપ વર્ણન કરવામાં આવ્યું છે ત્યાં તેમને હિરણ્ય વર્ણા પદ્મસ્થિતા પદ્મવર્ણા પદ્મમાલિની પુષ્કરીણી વગેરે સ્વરૂપ વર્ણનાત્મક વિશેષણ આપવામાં આવ્યા છે વાલ્મિકી રામાયણમાં તેમના સ્વરૂપ વર્ણનમાં શુભ વસ્ત્ર તરુણી મુકુટ ધારીણી કુંચિત કેસા ચતુર્હસ્તા સુવર્ણકાંતિ મણિ મુક્તાદિ ભૂષિતા કહેવામાં આવ્યા છે પુરાણમાં વર્ણિત લક્ષ્મીજી કમલાસના કમલહસ્તા કમલલાભા એરાવત દ્વારા સુવર્ણપાત્રમાં લાવેલ તીર્થ જળથી સ્નાન અને વિષ્ણુજીના સ્થળ ઉપર રહેલા વગેરે રીતે વર્ણન કરવામાં આવ્યા છે ઋગ્વેદમાં પણ મહાલક્ષ્મીનું વર્ણન કરવામાં આવ્યું છે ઋગ્વેદમાં મહાલક્ષ્મીને બોધ પદ્મ માલિની લક્ષ્મી અશ્વિની ધ્રુત આદિ સ્ત્રીનો અર્થ સૌંદર્ય અને સમૃદ્ધિના સૂચક તરીકે બતાવવામાં આવ્યો છે શાસ્ત્રોમાં વર્ણન અનુસાર સ્ત્રીથી અગ્નિ અગ્નિદેવે અન્નને ઉત્પન્ન કરેલું સોમે રાજ્ય વરુણે સામ્રાજ્ય છત્ર બળ અને ભગવાને રાષ્ટ્ર અને સરસ્વતીજીએ પુષ્ટિ અને ત્વષ્ટાએ રૂપ લીધું હતું ટૂંકમાં કહીએ તો અત્યંત પ્રાચીન કાળથી જ શ્રી સ્વરૂપે માતા લક્ષ્મીની આરાધના થાય છે શ્રીના વિષયમાં કહેવામાં આવ્યું છે કે લક્ષ્મીજીનું પ્રાચીન નામ છે તે સજ્જનોની કરુણા વાણીને સાંભળે છે દુર્ગુણો અને પાપોને નષ્ટ કરે છે વિશ્વને ગુણોથી વ્યાક્ત કરે છે દેવતાઓ લક્ષ્મીની ઈચ્છા શ્રદ્ધાપૂર્વક કરે છે દિવાળીમાં માતા લક્ષ્મીજીની ભગવાન ગણપતિ સાથે વિશેષ પૂજન થાય છે તથા અમાવસ્યા તિથિ માતા લક્ષ્મીજીને પ્રિય છે લક્ષ્મીજીનું આગમન કરવા માટે ભક્તો અમાવસ્યાના દિવસે માતા લક્ષ્મીજીનું પૂજન કરે છે અર્ચન કરે છે આમ તો લક્ષ્મીજીની ઉત્પત્તિ કથામાં અનેક કથાઓ જોડાયેલી છે પ્રાચીન ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે લક્ષ્મીજીને પ્રજાપતિ દક્ષ રાજાની કન્યા તો ક્યાંક ઋષિની પુત્રી તો ક્યાંક ભગવાન શ્રીકૃષ્ણના વામાંગ ભાગમાંથી ઉત્પન્ન ભગવતી લક્ષ્મીને વર્ણિત કરવામાં આવ્યા છે તો ક્યાંક માતા લક્ષ્મીને દુર્વાસા ઋષિ દ્વારા ઇન્દ્રને શ્રાપ આપ્યા પછી વિલુપ્ત થતી બતાવવામાં આવ્યા છે આ લક્ષ્મીજીને વાદળોની વચ્ચે ચમકતી વીજળીની જેમ ચંચળ પણ કહેવામાં આવ્યા છે એટલે કે લક્ષ્મી ક્યારેય એક જગ્યા ઉપર લાંબા સમય સુધી સ્થિર રહેતા નથી માતા લક્ષ્મીની પ્રાપ્તિ માટે એવું પણ કહેવાય છે કે શુભ કાર્યોથી લક્ષ્મીજીની ઉત્પત્તિ થાય છે અને પછી કુશળતાને કારણે એ વિકાસ પામે છે અને સંયમથી માતા લક્ષ્મીજી સ્થિર થાય છે માતા લક્ષ્મીજીની પૂજા હંમેશા ગણેશ ભગવાન સાથે કરવામાં આવે છે કારણ કે ભગવાન ગણેશ સ્થિરતા વિવેક બુદ્ધિના પ્રતિકરૂપ ગણાય છે બુદ્ધિહીન વ્યક્તિ કરોડોની સંપત્તિનો માલિક હોય તો પણ એની સંપત્તિ નષ્ટ થઈ જાય છે એ જ રીતે લક્ષ્મી સ્થિર રહે અને વિવેકથી એનો ઉપયોગ થાય સદુપયોગ થાય એ માટે જરૂરી છે ભગવાન ગણપતિ સાથે માતા લક્ષ્મીજીનું પૂજન વળી ધન ધાન્ય પ્રાપ્ત કરવા આડીના અવરોધોનો નાશ કરનાર પણ ગણેશ ભગવાન છે એટલે કે વિઘ્નહર્તા છે લક્ષ્મીજીની સાથે ગણેશજીની પૂજા કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને સુરક્ષા મળે છે તેમજ બંનેની અર્ચનાથી પૂજનથી આધ્યાત્મિક અને ભૌતિક સમૃદ્ધિ પણ વધે છે શ્રી સુક્તમાં પણ લક્ષ્મીજીની લોભ મોહ મત્સર મુક્ત લક્ષ્મીજીની પ્રાપ્તિ વાંચવામાં આવી છે લક્ષ્મીજીનું પૂજનનું આ જ મહત્ત્વ છે કે લોભમોથી વસીભૂત લક્ષ્મી ક્યારેય ટકતી નથી અને જો લક્ષ્મી ટકી પણ જાય તો સમૃદ્ધિ રહેતી નથી કોઈને કોઈ રોગ કે વિપત્તિ પરિવારમાં આવે છે ગણેશજીનું ત્યાં મહત્ત્વ છે કારણ કે ગણેશજી વિઘ્ન નાશક છે એ સાથે સમૃદ્ધિ આપનાર પણ છે બ્રહ્મ વેતર્ત પુરાણમાં લક્ષ્મીજીના પ્રાદુર્ભાવ વખતે ક્ષીરસાગરે એને સરોજની માળા આપેલી અને વિશ્વકર્માએ મૂલ્યવાન આભૂષણો આપેલા જ્યારે ઋગ્વેદમાં વર્ણિત અદિતિ ઈલા સરસ્વતી ઇન્દ્રાણી વરુણાની વગેરે પણ લક્ષ્મીજીના વિવિધ નામો છે ઋગ્વેદમાં માતા લક્ષ્મીજીને સંપન્તાની દેવી માનવામાં આવ્યા છે પૃથ્વી પરના દરેક અવતાર વખતે લક્ષ્મીજીની ઉપસ્થિતિ રહી છે જેમ કે વામન અવતાર વખતે પૃથ્વીના જળમાં કમળના રૂપે માતા લક્ષ્મીજીનો અવતાર પદ્મા રૂપે મનાય છે પરશુરામના અવતાર વખતે પણ માતા લક્ષ્મીજી તેમના પત્ની ધરણીના રૂપે આવ્યા હતા રામ અવતારમાં ધરતી પુત્રી માતા સીતાના રૂપે અને કૃષ્ણ અવતારમાં બે ભાગમાં બાળ અને યુવાન રાધા અને રૂકમણીજીના રૂપમાં અવતાર ધારણ કરેલો હતો જૈન તીર્થંકર મહાવીર સ્વામીના ગર્ભમાં રહ્યા બાદ તેમના માતા ત્રિસલાને સોળ સ્વપ્ન આવેલા એમાંના એક સ્વપ્નમાં ગજલક્ષ્મીનું આગમન દર્શાવવામાં આવ્યું છે બૌદ્ધ ગ્રંથોમાં પણ લક્ષ્મીજીનો ઉલ્લેખ છે બૌદ્ધ ગ્રંથોમાં લક્ષ્મીજીને દેવકુમારી કહ્યા છે એમનું સ્થાન ઉત્તર દિશામાં ગણવામાં આવ્યું છે આમ બૌદ્ધ અને જૈન ધર્મ પણ માતા લક્ષ્મીજીનો સ્વીકાર કરે છે માતા લક્ષ્મીજીની ઉત્પત્તિ કથા પણ ખૂબ સુંદર છે જ્યારે દેવ અસુરો દ્વારા કરવામાં આવેલ સમુદ્ર મંથનમાંથી માતા લક્ષ્મીજીનું પ્રાગટ્ય બતાવવામાં આવ્યું છે પરમ પિતા બ્રહ્માજીએ માતા લક્ષ્મીજીને ભગવાન વિષ્ણુને આપ્યા અને ભગવાન વિષ્ણુએ તેમને પોતાના અર્ધાંગીની તરીકે સ્થાપિત કર્યા બ્રહ્માના પુત્ર ભૃગુ ઋષિની કન્યાના રૂપમાં પણ માતા લક્ષ્મીજીનું પૃથ્વી લોકમાં પુનઃ અવતર્યા આ સમયે કન્યા ખ્યાતિ તેમની માતા હતી તેમના વિવાહ ભગવાન નારાયણ સાથે કરવામાં આવ્યા હતા લક્ષ્મીજીની વિવિધ કથાઓ શાસ્ત્રોમાં બતાવવામાં આવી છે બ્રહ્મ વેવર્ત પુરાણમાં કથા છે લક્ષ્મીજીની ઉત્પત્તિ વિશેની જેમાં જણાવવામાં આવ્યું છે કે મહર્ષિ દુર્વાસાએ આપેલા એક દિવ્ય પુષ્પમાળાની ઇન્દ્રદેવે ઉપેક્ષા કરીને એરાવતના મસ્તકે ફેંકી દીધી હતી તેથી દુર્વાસા ઋષિએ ઇન્દ્રને શાપ આપ્યો હતો તેમની શાપ મુક્તિ માટે ભગવાન વિષ્ણુએ કરેલ સમુદ્ર મંથનના પરિણામે લક્ષ્મીજી પ્રગટ થયા હતા વિશ્વકર્માએ આ દેવીને આભૂષણ આપ્યા અને ક્ષીર સાગરે પદ્મ માળા અર્પણ કરી લક્ષ્મીજીએ આ માળા ભગવાન શ્રી હરિને પહેરાવી દીધી હતી તેથી તેઓ વિષ્ણુ બની ગયા લક્ષ્મીદેવીના સ્તોત્ર દ્વારા આરાધના કરીને ઇન્દ્ર શાપમુક્ત થયા હતા જે લક્ષ્મીજીના ચરિત્રની કથા કંઈક આવી છે દેવરાજ ઇન્દ્રની આરાધનાથી સંતુષ્ટ થઈને દેવ અસુરો દ્વારા સમુદ્ર મંથન થતાં લક્ષ્મીજી સમુદ્રમાંથી પ્રાપ્ત થયા હતા એકવાર દેવતાઓએ અમૃત પ્રાપ્તિ માટે સમુદ્ર મંથન કરવું જરૂરી હતું આ કાર્ય તેઓ એકલે હાથે કરી શકતા ન હતા તેથી તેમણે દૈત્યો અસુરોની સહાય વડે સમુદ્ર મંથન કરવાનું નક્કી કર્યું સમુદ્ર મંથન માટે મંદ્રાચલ પર્વતને મથાની અને વાસુકી નાગને રસી એટલે કે દોરડું બનાવવામાં આવ્યું સમુદ્ર મંથન સમયે મંદરાચલ પર્વત સમુદ્રમાં નીચે ઉતરવા લાગ્યો ત્યારે ભગવાન વિષ્ણુએ કચ્છપ રૂપ ધારણ કરીને તે પર્વતને પોતાની પીઠ ઉપર રાખ્યો દીર્ઘકાળ સુધી સમુદ્ર મંથનનું કાર્ય ચાલ્યું સમુદ્ર મંથન દરમિયાન સૌપ્રથમ હલાહલ વિષ નીકળ્યું આ વિષની તીવ્ર જ્વાળાથી ત્રણેય લોકમાં હાહાકાર મચી ગયો છેવટે તે વિષને શિવજીએ પોતાના કંઠમાં ધારણ કર્યું હલાહલ વિષની બાદ બીજા રત્નો પણ નીકળ્યા જે ચૌદ રત્નો શ્રીલક્ષ્મી રંભા વિષ વારુણી અમૃત શંખ એરાવત હાથી કામધેનુ ગાય ધનુ ધન્વંતરી કલ્પદ્રુમ શશી મણી બાજ આદિ છે આમ માતા લક્ષ્મી સમુદ્રમાંથી પ્રગટ થયા જુદા જુદા રત્નોને દેવતાઓ અને દેતીઓમાં વહેંચી દેવામાં આવ્યા જ્યારે લક્ષ્મીજીને ભગવાન વિષ્ણુએ પોતાની અર્ધાંગીની તરીકે સ્વીકાર કર્યો ત્યારથી લક્ષ્મીજી વિષ્ણુ પ્રિયા વિષ્ણુ પત્ની વિષ્ણુ વલ્લભા તરીકે જાણીતા થયા તેમને સિંધુ કન્યા અને સાગર આત્મજા પણ કહેવામાં આવે છે તેમનું આસન કમળ છે આથી તેમને કમલા પણ કહેવામાં આવે છે લક્ષ્મીજીનું શરીર ગૌર વર્ણનું છે તેમને ચાર ભૂજાઓ છે તેઓ કિરીટ મુકુટ અને દિવ્ય વસ્ત્ર અલંકાર ધારણ કરે છે તેમને ધન ધાન્ય ઐશ્વર્ય એટલે કે સમૃદ્ધિની અધિષ્ઠાત્રી દેવી માનવામાં આવે છે તેમનું વાહન ઉલુક પક્ષી છે એટલે કે ઘુવડ છે માતા લક્ષ્મી સ્વભાવે ચંચળ છે તેઓ કોઈ પણ એક સ્થળે સ્થિર રહેતા નથી પરંતુ જ્યાં તેમની પૂજા થાય છે અને જ્યાં ભગવાન વિષ્ણુની આરાધના થાય છે ત્યાં માતા લક્ષ્મીજી અવશ્ય વાસ કરે છે મિત્રો તો આ હતી સમુદ્ર મંથનની કથા માતા લક્ષ્મીજીની ઉત્પત્તિ કથા હવે આપણે સાંભળીએ માતા લક્ષ્મીજીના વિવિધ સ્વરૂપો વિશે આદ્યશક્તિ ભગવતીના અનેક સ્વરૂપો છે તેમાંનું એક સ્વરૂપ માતા લક્ષ્મીજીનું રૂપ સૌંદર્ય ધન સંપત્તિ અને ઐશ્વર્ય દેવાવાળું છે દેવી ભગવાન વિષ્ણુની પત્ની હોય તેમને વૈષ્ણવી શક્તિ પણ કહેલા છે આ વિષ્ણુ શક્તિ સ્વરૂપ દેવીજી સુવર્ણ જેવા તેજસ્વી ચમકતા રંગના છે જે પોતાના પતિ ભગવાન વિષ્ણુની જેમ પૃથ્વીનું પાલન પોષણ કરે છે સંવર્ધન કરે છે સર્વના જનકલ્યાણનું મંગળ કાર્ય કરે છે તેઓ મોક્ષ આપનારા પણ છે શાસ્ત્રમાં શ્રીલક્ષ્મીજીના આઠ સ્વરૂપો બતાવ્યા છે જેમાં દ્વિભુજાલક્ષ્મી ગજલક્ષ્મી મહાલક્ષ્મી શ્રીદેવી વરલક્ષ્મી વિભુજા વીરલક્ષ્મી અષ્ટભુજા વીરલક્ષ્મી અને પ્રસન્નલક્ષ્મી જેના જુદા જુદા કાર્ય છે જેમ કે દ્વિભુજા દેવીજી ભગવાન વિષ્ણુની સેવા કરે છે અને ભગવાનની ભક્તિ કરનાર ભક્તો ઉપર અમી નજર રાખે છે શ્રી ગજલક્ષ્મી દેવી વેપારીઓના પૂજન દેવી છે જે વેપારી ધંધો કરનારા તેમની ભક્તિ અને પુરુષાર્થ અનુસાર ધન વૈભવ સંપત્તિ સત્તા વાહન સુખ આદિ આપે છે શ્રી મહાલક્ષ્મી દેવીજી બ્રાહ્મણોની આરાધ્ય દેવી છે પૂજ્યા દેવી છે જે પોતાના પાત્રથી ભક્તોને ખૂબ જ ધન આપે છે શત્રુનો સંહાર કરે છે ભક્તોનું સદા શુભ અને મંગળ કરે છે શ્રીદેવીનું સ્વરૂપ ભક્તોને તારનારું છે સત્તા ધન વૈભવ અહંકાર મધથી ઉચ્છંખર થયેલા ધન હરીને ભક્તોના અભિમાનનું હરણ કરનાર શ્રીદેવીનું સ્વરૂપ મનાય છે સદા કલ્યાણકારી સ્વરૂપ છે વીરલક્ષ્મી દેવી યશ કીર્તિ સુરવીરતા પ્રદાન કરે છે દ્વિભુજા વીરલક્ષ્મી દેવી ધન ઉપાર્જન કરવાનું વીરત્વ દાખવે છે શ્રી અષ્ટભુજા દેવી દેવી ગંધરો પરાક્રમી અસુરોના આરાધ્ય છે છે પરાક્રમ પ્રદાન કરે શ્રી પ્રસન્ના લક્ષ્મીજી ચિકિત્સકો ધાતુ વિજ્ઞાન અને કલાકારો સુવર્ણકાળો શ્રેષ્ઠીઓના આરાધ્ય પૂજ્યા દેવી છે તેમની કૃપાથી વ્યક્તિના જીવનમાં તમામ પ્રકારનું રાજસુખ ઐશ્વર્ય કીર્તિ પ્રાપ્ત થાય છે આમ આ આઠ સ્વરૂપ માતા લક્ષ્મીજીના વર્ણન શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે આ ઉપરાંત માતા લક્ષ્મીજીના અન્ય સ્વરૂપો પણ છે જેમ કે શ્રી ધાન્ય લક્ષ્મી માતા જે ખેતરોમાં નવું ધાન્ય ખૂબ પકવે છે અને માતા લક્ષ્મીજી જીવનું પાલન પોષણ કરે છે સંતાન લક્ષ્મી માતાજી જે દંપતીઓને સંતાન સુખ પ્રાપ્ત કરાવે છે શ્રી ઐશ્વર્ય લક્ષ્મી માં જે ઐશ્વર્ય પ્રદાન કરનારી દેવી છે શ્રી વિજયાલક્ષ્મીમાં જે જીવનમાં વિજયની પ્રાપ્તિ કરાવે છે શ્રી અધિલક્ષ્મીમાં જે પુરુષાર્થ ભાગ્ય અને કર્મ કરતા વધુ ધન સંપત્તિ અને ઐશ્વર્ય આપે છે શ્રી રાજ્યલક્ષ્મીમાં એટલે કે શ્રી રાજ્ય અને રાષ્ટ્રમાં માન અપાવે છે શ્રી ભાગ્યલક્ષ્મીમાં ભાગ્યનો ઉદય કરે છે શ્રી ગૃહલક્ષ્મીમાં એટલે કે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે જોઈએ કે ગૃહિણીને ગૃહલક્ષ્મી કહેવાય છે કન્યાને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે આમ લક્ષ્મી દેવી નારી માત્રમાં પોતાના એક અંશથી રહેલા છે ગૃહલક્ષ્મી તરીકે પૂજાય છે તો મિત્રો આપણે સાંભળી માતા લક્ષ્મીજીની ઉત્પત્તિ કથા તથા લક્ષ્મીજીના વિવિધ સ્વરૂપોના વર્ણન વિશે મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ શ્રી મહાલક્ષ્મી વિદ્મહે વિષ્ણુ પત્મ ચ ધીમહે લક્ષ્મી પ્રચોદયાત માતા લક્ષ્મીની જય થાઓ મહાલક્ષ્મી મહામાયાની જય મા વિષ્ણુ પ્રિયાની જય થાવ મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ